અને આ પહેલાના શું જીવ, આ આખા અઠવાડિયાનું જે શાસ્ત્ર મહિમા થયો છે એનું આ પરિણામ છે. શરૂ તો એમ કર્યું કે આપ કહો તેમ, અને પછી આગળ જઈને આપણે આમ લેશું આમ કરીશું, એટલે હવે મારે બોલવાનું શું રહ્યું હવે. એમ તો અત્યારના સેશનમાં 11 ગાથા લેવાની હતી, અને હવે હું જીપીએસને કહું છું કે પાછું રીરૂટ કરે. હવે કોઈક વાર મે મહિના સુધી તો સરખું ચાલે જ, પણ જ્યાં 5-5 અધ્યયન તો થોડી વિકટતા તો હતી, પણ જે થાય છે થવા દેવું એમ. તો હજી કોશિશ કરું 3-2 અધ્યયનની કે પછી 1 પર જ રહ્યું છે. તો હવે બધાને આયુષ્ય 2 વર્ષ વધારવાના છે. પરમ કૃપારૂદેવે ગાયું, આ બધું રીરૂટથી થાય છે. હવે પાછું તો સીધી પહેલી ગાથાથી શરૂ કરવાનો હતો. પરમ કૃપારૂદેવે કહ્યું, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હું કોઈક તમને હિત શિક્ષા આપું છું એમ ન કીધું, આમ કરશો તો તમારું કલ્યાણ થશે એમ કાંઈ ન કીધું. હું તમને સંભળાવું છું, માર્ગ બતાવું છું, મૂળ માર્ગ બતાવું છું જે જીનનો છે, એટલે કે જીને જે પ્રબોધ્યો છે તે મૂળ માર્ગ જીનનો. જીન સર્વથા રાગ દ્વેષથી જે મુક્ત છે તે મૂળ માર્ગની પ્રરૂપના તેજ કરી શકે જેને સંપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરી, પૂર્ણ શુદ્ધિ અને ત્રિકાલ જ્ઞાન સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે. સાયન્સ પાસે સર્વજ્ઞતા નથી. સાયન્સ અત્યારે એક્સપેરિમેન્ટ કરે છે, એક સિદ્ધાંત મૂકે છે, આગળ જતા જેમ જેમ ટેકનોલોજીના વિકાસથી રિસર્ચથી એમાં ફેરફાર થાય, સામાન્ય ફેરફાર થાય તો જુદી વાત છે, પણ મૂળથી જ આગલો સિદ્ધાંત ખોટો પ્રરૂપિત થયો હોય તો એનું ખંડન થાય, નવો સિદ્ધાંત સ્થાપવામાં આવે. પહેલાં કીધું સૌથી સૂક્ષ્મ મોલિક્યુલ છે, એટલે આગળના બધાએ એ સ્ટડી કર્યું હતું. પછી રિસર્ચ કરીને કીધું એટમ છે, પણ એને અવિભાજ્ય છે. પછી આગળ જઈને કીધું કે ના, એમાં પણ એમ છે. પછી આગળ જઈને કીધું એટલે ત્રિકાલ અબાધિત વિજ્ઞાનના સિદ્ધાંતો નથી, ત્રિકાલ અબાધિત. પણ જેને ત્રિકાલ અબાધિત સિદ્ધાંત પ્રરૂપિત કરવો હોય એની પાસે ત્રિકાલ જ્ઞાન તો જોઈએ. કોક વાર એવું બને કે કરોડો વર્ષ પછી જીવ અજીવ થઈ જવાનો હોય કે અજીવ જીવ થઈ જવાનો, અમને નહીં, પણ કરોડ, 2 કરોડ, 5 કરોડ, 50 કરોડ વર્ષ પછી થવાનું હોય. કેટલી બધી ચીજમાં ફેરફાર પડ્યું છે, કે સૂર્યમાંથી છૂટું પડ્યું ને પૃથ્વી બની વગેરે. પણ જેની પાસે ત્રિકાલ જ્ઞાન છે, ભૂત વર્તમાન ભાવિ, અનંતો ભૂતકાળ અનંતો ભાવિકાલ, એ જે સિદ્ધાંત કહેશે એ અબાધિત જ રહેશે. કારણ કે ત્રણેય કાળ, અને આ ત્રણેય કાળનું જ્ઞાન પૂર્ણ શુદ્ધિ થવાના કારણે. તેથી મૂળ માર્ગ પ્રરૂપના કરવાની ક્ષમતા અથવા તો અધિકારીપણું એ જીનનો છે.
પછી એનું વિવેચન થાય. દેશ કાળ અનુસાર એ તો બધું સામાચારી વગેરે જોશું, હવે તો આવતા વર્ષે આવશે ને એ. મારો જીપીએસને થોડો ટાઈમ લાગશે, એટલે આ શિબિરમાં થોડું આમ તેમ થશે, કારણ કે હવે પેલું રીતે બધું સેટ કર્યું પરિસરના અંત સુધીનું. એટલે પરિસર સાથે વેલેન્ટાઇન તમે સેલિબ્રેટ કરો, પરિસર સાથે. એટલે કે મારે 3 કરવાના આવશે અને પછી 4 વેલેન્ટાઇન એમ આવશે, તો મારું પરિસરનો અંત હું પ્રેમમાં કરું એમ. એટલે હવે તને બધું જ આ ડિવાઇન પ્લાન બેસે છે. હોલી વખતે એની પહેલા ડિવાઇન પ્લાન નહોતો લાગતો તને. આ જો કેવું બાધિત થયું, બદલાયું ને. સવારના તમને એ જ બધું યોગ્ય લાગતું, જીવાજીવ વિભક્તિ શિખરજીમાં થશે, આવું લસ્તી કોણ બોલ્યું હતું? અને તે વખતે બધું સેટ થયેલું. હવે છૂટું પાડીને 2 કર્યું તો આ જ બરાબર લાગે છે કે મેં વૈરાગ્ય દશામાં જો આ વર્ષે શિખરજી કરવું હોય ને હવે જો નેક્સ્ટ યર કરવું હોય, પણ જો કે જીવાજીવ વિભક્તિ બધા સાથે થવાનું નહોતી શિખરજીના કારણે, કારણ કે છેલ્લો અધ્યાય અમે ત્યાં લેવાના હતા બધા. તો હમણાં તો વાત રેલવે મિનિસ્ટર સુધી બી પહોંચી ગઈ છે, એને હા પણ પાડી દીધી છે, એટલે બધું ટ્રેન વેલનું બધું. હવે એને શું કહેશો કે હવે અમે નથી જવાના એમ કહેશો કે શું કહેશો? એને થશે કે આ તમારું કેવો ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા છે ભાઈ. હવે 2-4 શિબિર પછી પાછો આવશે સ્ટેજ પર, સાહેબજી આ 3 ચાલે, 3 ચાલે તો પરફેક્ટ ડિવાઇન પ્લાન લાગે છે ભાઈ. પણ બાધિત થયા કરશે, કારણ કે કોઈ વાર આ પ્લાનિંગ તારું હશે, આ જીનનું નહીં હોય, સમજ્યા? તો ત્રિકાલ અબાધિત સિદ્ધાંત પ્રરૂપિત કરવાનો અધિકાર માત્ર જીનનો છે. આ પુરુષ પણ કેવો વિનય રાખીને કહે છે કે મૂળ માર્ગ સાંભળો. એમ તો ઘણા કાવ્યમાં રાજચંદ્ર લખ્યું છે, શુભ શીતલતામાં લખ્યું છે, અપૂર્વ અવસરમાં પણ આવે છે, સ્વયં આ પદમાં એમ દેવજી નંદે ભાક્યું રે, એમાં પણ દેવજી નંદ એ રીતે પણ અર્થ કરી શકાય. પરંતુ પ્રથમ પંક્તિમાં જ જે કંઈ કહેવામાં આવશે દર્શન જ્ઞાન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર બાબત, એ જીનનો સિદ્ધાંત છે. ત્રિકાલ અબાધિત છે, ત્રણેય કાલમાં એ જ ફરે એમ નથી. મૂળ માર્ગ સાંભળો જીનનો, અને આ જીનનો મૂળ માર્ગ જ આપણે આગમો દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં દેવની પ્રત્યક્ષ હાજરી નથી ત્યાં સત્શ્રુત એટલે કે ભગવાનની વાણી સંગ્રહિત થઈ છે, એ દેવતુલ્ય છે, અને એ મર્મ સહિત રહસ્ય સહિત ગુરુ ભગવંત સમજાવે છે, એમ કરીને આપણે અભેદ ભક્તિ કરી શકીએ છીએ. તો આ બધો મૂળ માર્ગ શાસ્ત્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે. હવે તો શાસ્ત્રમાં આગમ આવ્યું, આગમની અંદર અંગ બાહ્ય અંગ પ્રવિષ્ટ આવ્યું, હા, દ્વાદશાંગી અને એમાંથી દ્રષ્ટિવાદ ગયું એટલે અંગ 11 અંગ અને બાકીના બધા અંગ બાહ્ય, એ પ્રમાણે તમે હવે સમજ્યા છો. ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ અધ્યાય વિનય, 10 9 અધ્યયન વિનય, સવાના વાંચનમાં જ આવ્યું હતું. વિનય માર્ગની પ્રરૂપના ઉત્તરાધ્યયન સૂત્ર આટલા બધા વિષયો લઈને બેઠું છે તો બી પ્રથમ વિનય માર્ગની વાત કરે છે. પરંતુ જીનનો આ મૂળ માર્ગ અને એની આખી પદ્ધતિ, એનો ક્રમ, એ જ વાત પરમકૃપાળુ દેવે કરી છે, એ હું માત્ર ભક્તિથી બોલતો નથી, સિદ્ધ કરી શકું કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વિનય એવો માર્ગ વિનય થનો ભાક્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. મને લાગે છે આ પંક્તિ લખતી વખતે પરમકૃપાળુ દેવના હૃદયમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ અધ્યયન જ લક્ષ્યમાં હશે, કારણ કે અહીંયા પ્રથમ વિનયની વાત કરી છે અને એવો
વિનયતનો ભાગ્યો શ્રી વિતરાગ. જો પાછો અહીંયા મૂળ માર્ગ સાંભળો જીનનો, વિનય માર્ગ પણ જેવો કેવો આગલી ગાથામાં એની પરાકાષ્ઠા જે બતાવી છે એવો માર્ગ વિનયતનો ભાગ્યો. હા, તમે કહો છો કે આ આ રાજચંદ્રજીની વાતો છે. જ્યારે રાજચંદ્ર ભગવાન કહે છે કે આ વાત એવો માર્ગ વિનયતનો ભાગ્યો શ્રી, મેં તો હું તો માત્ર સંભળાવું છું, એટલે સૂત્રની જ્યારે વાંચના થાય ત્યારે વાંચન જ બોલાય કે વાંચ્યું વંચાયું, એમ જ આવે. સ્થાનકવાસી સંપ્રદાયમાં તો વ્યાખ્યાન વાંચશે એમ આવે, વાંચશે. કારણ કે મૂળ માર્ગ તો ભગવાન શ્રી જીને પ્રબોધ્યો છે, એને હું માત્ર તને સંભળાવું છું, જે કરી વૃત્તિ અખંડ સન્મુખ તું સાંભળ. વાત એકદમ સ્પષ્ટ થાય છે. દસ વૈકાલિક આંકે છે, વળી આચારાંગ પણ આંકે છે, વળી ઉત્તરાધ્યયન સૂત્ર બી કહે છે, અને એ બધામાં ભગવાને પ્રબોધ્યો છે એ માર્ગ જ છે. એવો માર્ગ વિનયતનો ભાગ્યો શ્રી વિતરાગ. ત્રણ ચાર દિવસ પહેલાં જ અમે માત્ર વિનય સંબંધીની નવ ગાથા, ઉત્તરાધ્યયન સૂત્રનું કયું અધ્યયન છે વિનય, અને દસ વૈકાલિકનું, તો નવ ગાથા ભગવાને ઉપોદઘાતમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના ઉપોદઘાતમાં ગાથા 14 થી લઈને ગાથા 22 સુધી, ગાથા 14 થી લઈને, હા 14 છે તો સત્શાસ્ત્ર માટે, પણ કરી મતાંતર ત્યાં જ, પછી બધી ચારેક ગાથા સ્વચ્છની, પછી વિનયથી કેવલ નાની વાત, પછી એવો માર્ગ વિનયતનો ભાગ્યો શ્રી વિતરા, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય એ વાત કરી, એના પછી અસદગુરુ કેવો ઉલટો આ વિનયનો લાભ લે એ વાત કરી. પણ વિનય 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 સંબંધ, વિનય અહંકાર સ્વચ્છંદ આના સંદર્ભમાં જ વાત કરી. કારણ કે જ્યારે ભગવાન અંતિમ દેશનામાં પ્રથમ જો આ વાત કરી હોય તો દેટ ઇઝ ઓન્લી કેરીડ ફોરવર્ડ. એ જ સંભળાવ્યું છે. આ તો આપણી પાસે આવો સુંદર અવસર છે કે મૂળ ગ્રંથનો અભ્યાસ કરી શકીએ, પણ આ જ વાત તમે જ્યારે જ્યારે આપણે એક એક અધ્યયન કરશું ને તમારી મનની અંદર કોઈ ને કોઈ ગાથા ચાલતી હશે. હમણાં તમે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન ગ્રંથનો બીજો ભાગ કંઈ વાંચો, તમને કયા ગ્રંથની યાદ કરાવે છે? ગંધર્વાદ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, નવ ગાથા, અને પછી છેલ્લે કીધું હોય મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર. મૂળ હેતુ જે વિનયનો છે ને એ વાત કોણ સમજે, અને હોય મતાર્થી તેને એને ઊંધો જ નિર્ણય થાય, એને કંઈક બીજી જ રીતે પકડવાનું થાય. તો નવ ગાથા શ્રી આત્મ, અમે હવે નવ ગાથાનું જ એમના પારાયણ કરીએ છીએ અને કંઈક જુદી જ ભાષે છે, અને હજી તો વિનય અધ્યયન આપણે કર્યું નથી. એ કર્યા પછી આ નવ ગાથાનું પારાયણ તમને કંઈ જુદું જ ભાસશે, કેટલું અમૂલ્ય છે, ભગવાનનો જ માલ છે, કેટલા સુંદર પેકિંગ સાથે કેટલું રુચિકર બનાવીને આપણે પ્રાપ્ત થયો. કોનો ઉપકાર વધારે ગાઈએ એ સમજાય નહીં, કે આ વિનય માર્ગની પ્રરૂપના પરમાત્માએ કરી તેની, કે આટલો રુચિકર સિમ્પલ બનાવ્યો અને એટલો સ્પષ્ટ કર્યો એની, કોનો ઉપકાર વધારે માને અને કોનો ઉપકાર વધારે વેદાય એ તો પોતાના અનુભવની વાત છે. વિનય એવો માર્ગ વિનય તનો, અને મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ. વિનય શું છે? કોઈને બી પૂછે કે આ બહુ વિનયવંત છે, કેમ મારો દીકરો બહુ વિનયવંત છે? તમારી બંને દીકરીઓ બી ક્યાં ગઈ? તારી બંને દીકરી બી બહુ વિનયવંત છે, કેમ? કેમ કૃપા બરાબર, પણ કેમ મેં કીધું વિનયવંત? મેં એને એમ ન કીધું કે આ નિરંકારી છે, એનાથી અત્યારથી દેખાય છે, એ તો તમારા થોડા લખન તો આવે ને એમાં, અને જબરી બી છે, પણ આ બધા છતાં મેં કીધું કે વિનયવંત છે. કેમ કીધું હશે? સુંદર રીતે પગે લાગે છે, મેં કીધું આ પાછા ખુખામીના સંસ્કાર. હા, પણ એટલે મેં કોઈ વિનયનો વ્યવહાર જોઈને જ કીધું કે વિનયવંત છે. તરત જ તે મારી સાથે આવે આરતી પછી વચનામૃતને નમસ્કાર કરે, માથે ચડાવે, પછી એ પાઠ પર જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં એ પાઠને નમસ્કાર કરે,
પછી પાછી નીચે ઉતરીને મને કરે પાછી, આવું તો કોઈ કર્યું નથી પણ કરે તો વિનય. પણ મેં વ્યવહાર જોયો તો વિનયનો અર્થ એ છે પગે લાગવું, ગુરુ ભગવાન તો જો એવો નિર્ગ્રંથ બાહ્ય નિર્ગ્રંથ દશામાં ના હોય તો એમના ચરણ પખાલવા, નિર્ગ્રંથ દશામાં હોય તો પગ દબાવવા, સાતા પૂછવી, એમના આહાર કે ઉપકરણ વગેરેની સગવડ કરી આપવી, આ બધો વિનય. પણ વિનય એ માત્ર કોઈ શરીરની જ ક્રિયા નથી, છતાં શરીરની ક્રિયા જોઈને જ આપણે કોઈને વિનયવંત કહીએ છીએ, કોઈને અવિનિત કહીએ છીએ, એ વાત અલગ છે. પરંતુ વિનય ગુણ એ માત્ર શરીરનો ગુણ નથી, શરીરની ચેષ્ટા નથી, માત્ર શરીરની ક્રિયા નથી, એક અંતરંગ ભાવ છે. અહંકાર વિલય પામી રહ્યો છે એની નિશાની છે, એક અર્પણતાનો ભાવ જાગ્યો છે એની નિશાની છે. એટલે વિનય વ્યવહાર બરાબર, પણ આ વિનય વ્યવહાર અંતરંગ વિનય ગુણનું પ્રતિબિંબ છે, અને પ્રતિબિંબ છે એટલે જ એનો નેગેટિવ બી છે કે કોઈક વાર આ અનુકરણ રૂપે થયું હોય અને અંદર વિનય ગુણ ના હોય, એવું બની શકે, એવું ઠગી શકાય. એટલે જ પરમાત્માને લખવું પડ્યું, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગે. આ તો બરાબર છે, વિનય આ બધું તો હોવું જ જોઈએ, વંદન વગેરે આ સાધના વર્જવી જોઈએ, આ બધું જ બરાબર. પણ મૂળ હેતુ જે છે ને તે આ વંદન કરવું ને આ કરવું ને તે, તો હવે દરેકના ખમાસના દેશું એવું, કારણ કે પહેલાં તો 300-400 ખમાસના આવતા હતા એટલે આપણે નહોતા કરવાના, પણ હવે એક એક અધ્યાય જેટલી તો શરીરમાં શક્તિ ના હોય તો ચિતા પર જઈને બેસી જાઓ, કારણ કે જો આટલી બી શક્તિ ન હોય તો ખવડાવ્યું પીવડાવ્યું આરામ કેમ કરાવ્યો એને. હવે આ બધું ડિવાઇન પ્લાન, પણ હવે હું એને ડિવાઇન પ્લાન કહેવાની હિંમત નથી કરતો, કારણ કે ગમે ત્યારે તમે કહો કે હવે 4 વર્ષ કરવું છે, 10 વર્ષ કરવું છે, આખી જિંદગી કરીએ તો ઓછું છે. હજી મેં હા જ નથી પાડી, હું કોશિશ હજી કરું છું 2 અધ્યાય લઈ લેવાની, પણ ના થાય તો પછી અપૂર્વએ જેમ કહ્યું તેમ આપણે કરીશું એમ કહી દઈશું. હું આ જીનની સામે બતાવવા માંગુ છું કે જેમના સિદ્ધાંતમાં કોઈ ફેરફાર નથી એ જીન માર્ગ છે. તો વિનય એટલે આજ્ઞાધીનપણું, અહંકારનું વિલય, ઇન્ડિવિજ્યુઆલિટી ડિસોલ્વ્ડ લોસ્ટ. એક ગુરુ એના શિષ્યને કીધું મારી આજ્ઞા પાલશે, તો કે હા, તો કે જા જાય અને તારા દીકરાને દીકરાની હત્યા કરી આવ. અને એ એકદમ તૈયાર થાય છે હત્યા કરવા માટે, તો કે બસ આ પરીક્ષા તારા વિનય ગુણની હતી, કારણ જો તારી ઇન્ડિવિજ્યુઆલિટી વચમાં આવત ને તો આવું હું મારા દીકરા પ્રત્યે કેમ કરી શકું, મારા બાપ પ્રત્યે કેમ કરી શકું, સમજ્યા. અરે તે દીક્ષા લઈ લીધી પછી તારા મા બાપની માંદગી મૃત્યુ વગેરેના સમાચાર આવે તો પણ તને કાંઈ અસર ન થાય, કારણ કે તારો અહંકાર વિલીન થઈ ગયો છે. મમત્વની વાત નથી, અહંકાર વિલીન થઈ ગયો છે. આટલી તૈયારી નથી તો એટલી વિનય નથી. અહંકાર વિલીન થઈ જવો, અને જ્યારે અહંકાર, એમ કહેવાય છે કે ભગવાન મહાવીર જ્યારે એમના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા એક જગ્યાએ હતા, તે વખતે મગધમાં જતા, અને તે વખતે મગધમાં કોઈકે અજાત શત્રુને કહ્યું કે આ એક મહાન વિભૂતિ છે અને એના દર્શનાર્થે આપ આવો, કારણ કે એને જે ટેરિટરી મળી હતી એ પ્રદેશની આ વાત હતી. ઓકે, ભલે એ જ દર્શન કરવા માટે જાય, એવું કોઈ અહોભાવ નથી, હજી ભગવાનનું સ્વરૂપ કંઈક સમજ્યો નથી, પરંતુ આવા પુરુષના આશીર્વાદ મળે તો આપણું જીવન સારું જાય, બસ આટલો સામાન્ય ખ્યાલથી જાય છે. રસ્તામાં જતા હોય છે, રથ પર કે ઘોડા પર કે જેના ઉપર જતા હશે, તો એની સાથે જે જે એમને ત્યાં લઈ જવા માટે એની સેવામાં હતા, તે કહે છે કે ભગવાન મહાવીરના સ્વરૂપની કેટલી વાતો કરે છે. વળી કહે છે કે બસ હવે થોડી દૂર પેલી જગ્યા દેખાય છે ને ત્યાં ભગવાન મહાવીર એમના 10,000 શિષ્ય સાથે બિરાજમાન છે. નિકટ આવે છે એ પ્રદેશ, ધેર ઇઝ નો નોઇઝ,
હી સ્ટાર્ટ્સ ડાઉટિંગ કે આ કોઈ ષડયંત્ર લાગે છે, ત્યાં કંઈ છે જ નહીં, ભગવાન મહાવીર બી નથી, એમના શિષ્યો બી નથી. કારણ કે 10,000 ને એક માણસ હોય તો થોડો અવાજ તો આવે કે નહીં દૂરથી, પણ બિલકુલ અવાજ આવતો નથી. તો હી સ્ટાર્ટ્સ ડાઉટિંગ કે આ કોઈ ષડયંત્ર હોવું જોઈએ, મારી હત્યા કરવાનું કોઈ ષડયંત્ર હશે કે એ મનમાં લઈ જઈ અને પછી એમની હત્યા કરવાની. હી સ્ટાર્ટ્સ ડાઉટિંગ બીકોઝ હી એક્સપિરિયન્સીસ નો નોઈઝ, ત્યાં કોઈ જ અવાજ નથી. અને જઈને જુએ છે તો 10,000 ભિક્ષુઓ ભગવાન મહાવીરના ઓરામાં પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી ડિઝોલ્વ કરીને આ બધું વાતચીત અવાજ, આ વડીલો પણ જે ખુરશીનો અવાજ કરે, ખુરશીનો નથી, અહંકારનો છે. આ કોઈ અવાજ નહીં, કારણ કે તું જ નથી. ઇન્ડિવિજ્યુઆલિટી ઇઝ લોસ્ટ ઇન હિઝ ડિવાઇન ઓરા. પણ એ ક્યારે, જ્યારે શિષ્યમાં પણ વિનય ગુણ હોય ત્યારે. બધી ચીજની ઇન્સ્ટ્રક્શન્સ ન હોય, તમારા અંતરમાં વિનય ગુણ હોય તો તમે ત્યાં હાજર છો એવું બીજાને ખબર ના પડે. પણ એકાદ ખાંસી ખાઈએ તો બીજાને ખબર પડે ને કે આપને છે. એટલે એક વખત તો શેઠે કંઈ ખાંસી ખાધેલી, મેં કીધું જો ખાંસી ખાવી હોય તો સત્સંગમાંથી બહાર નીકળી. તો કરે ખાંસી તો નેચરલ, મેં કીધું તું ચેક કર. આ બધી ક્રિયામાં બી ક્યાંક ક્યાંક આપનું અસ્તિત્વ રેજિસ્ટર થાય છે, અને અસ્તિત્વ રેજિસ્ટર થાય તો અહંકાર તગડો થયો. અહંકાર તગડો થયો તો વિનય ગુણ તારામાં પ્રગટ્યો નથી. ઇટ્સ ડિઝોલ્વિંગ, નોટ બીંગ એકનોલેજ્ડ, અપ્રિશિએટેડ, બટ ડિઝોલ્વિંગ ઇન્ડિવિજ્યુઆલિટી. આ છે મૂળ હેતુ આ છે. એના માટે ભલે અહીંયા બી ઘણો વ્યવહાર બતાડશે, પણ મૂળ હેતુ એ નથી. એ વ્યવહાર કર્તવ્ય રૂપ છે, પણ એનો મૂળ હેતુ કંઈક જુદું છે. આજ્ઞાધીનપણું, તેઓએ સંમત કરેલું સર્વસંમત હોવું, અને એના કારણે, અને આ ભાવ પ્રત્યે અર્પણતાનો ભાવ, વચમાં આવે સ્વચ્છંદ, આમ ન કરવાનું ને અન્યથા કરવાનું મૂળ, એને વિલય કરવાનું. મત આવશે આમ નથી, આમ છે, આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ. આગ્રહ આવશે. આ તો કાલિક સૂત્ર રહ્યું ને, પાછું ઉત્તરાધ્યાયન સૂત્ર કાલિક. એટલે પછી મારે કેટલી બધી જગ્યાએ તો પૂછવું પડ્યું કે અમે મૂળ ગાથાઓ, અમારે તો ક્યારેક સવાર ના આવે, ક્યારેક બપોર ના આવે, ક્યારેક રાત્રે આવે, આ બધું આવે તો લઈ શકાય કે નહીં. અને એ બધું જ પંડિતોને પૂછીને, વડીલોને પૂછીને, શાસ્ત્રના રેફરન્સીસ લઈ, અને જે થશે એ યોગ્ય થશે, તમારા વડે કાંઈક અસાધના ન થાય એનો કેટલો ખ્યાલ કરે. કેટલા ફોનો કરાવ્યા ડિવાઇન પ્લાનર અપૂર્વા પાસે, કારણ કે એને હવે બધું ડિવાઇન પ્લાન આવું જ લાગે છે. વેલેન્ટાઇનમાં હવે રથ નિમિને ક્યાં વેલેન્ટાઇન, પણ જેને અર્થ કરવા હોય તો કેવા કેવા જોડીને કરી શકે. અલ્યા તું કેને વિનંતી કરને વિનયથી કે 2 વર્ષ કરાવો, પછી બધું જ ડિવાઇન સેટ થાય છે. એટલે આજ્ઞાને માંગ, આજ્ઞા માંગ અને આજ્ઞા મળે એટલે બધું સેટ થઈ જશે. તો વિનય ગુણ સર્વ ગુણોમાં મુખ્ય છે, વિનય ગુણ. અને એ પણ ગુરુનો વિનય એ મોક્ષનું પ્રધાનતર કારણ છે. એ તો ઉત્તરાધ્યાયન સૂત્રનું જેમ જેમ તમે પહેલું અધ્યયન વાંચશો, એક પરમાત્માનો વિનય છે અને એક ગુરુનો વિનય છે. અહીંયા વારંવાર ગુરુના વિનયની જ વાત આવશે. પરમાત્માનો કોઈ વિનય નહીં, તો કે પરમાત્માના વિનય વ્યવહાર વિશે આટલું બધું કહેવાની જરૂર નથી, કારણ કે સમજી ગયા તમે. પણ જ્યાં ઇન્ટરેક્શન થાય, જ્યાં બોધ થાય, જ્યાં અનુશાસન થાય, અનુશાસન ન પલાય તો પડી ચોઈ ના થાય, આવું બધું ઇન્ટરેક્શન જ્યાં હોય ત્યાં વિનય વ્યવહાર, એ વિનય ગુણને વિનય વ્યવહાર દ્વારા જ સમજાવી શકાય. ત્યાં તો તું વંદન કરવાનો છે અને એટલું જ, પણ જ્યારે તારી પડી ચોઈ ના થાય ત્યારે પણ નતમસ્તક રહેવું અને હાથ જોડેલા રાખવા, આ બધી ચીજ, અંતરંગ કેવો ભાવ હોવો જોઈએ, વાણીમાં કેવો એ હોવું જોઈએ, પ્રવર્તન હોવું જોઈએ, આ બધી ચીજ. એટલે ગુરુના વિનયની જ્યારે વાત આવે ત્યારે કે દરરોજ દર્શન થાય, વાતચીત થાય, બોધ પ્રાપ્ત થાય, આજ્ઞા પ્રાપ્ત થાય, તે વખતે જ સ્વચ્છંદ મત આગ્રહ વગેરે આવે. ભગવાને આપેલી આજ્ઞા એટલી બધી જનરલ હોય કે એમાંથી આપણે ચેરી પિકિંગ જ કરવાનું હોય. ચેરી નહીં સમજાય તો બોર સમજાય, બોર
તો ઝાડની નીચે બોર પડ્યા હોય તો આપણે સારા સારા બોર લઈએ ખાવા માટે, પણ થોડા ગંદા હોય, પાકી ગયા હોય કે પક્ષીઓએ ખાધેલા હોય તે આપણે છોડી દઈએ, આપણે ગમે એટલું જ પિકઅપ કરીએ આપણે. અને એ જ રીતે આજ્ઞાઓમાંથી આપણે પિકઅપ કરીએ અને ધર્મ ઇન્વર્ટેડ કોમા ધર્મ કરીને પણ ભારે કર્મિત થતા જઈએ. ઇન્વર્ટેડ કહું છું કારણ કે અત્યારના એ શુભ ક્રિયા છે, ધર્મ સંજ્ઞા પામી નથી, હજી વાઈફ બની નથી, હજી ફેન્સી છે. નમઃ નમઃ નમઃ.